नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 अंदर चैप्टर नंबर 8 खुश ए जीवनो एकम आपणे आने विषे वात करता हता। तो अगाउ आपणे जोयुं के आदि कोष केंद्रीय कोष विषे वात करी हती अने एना पछी सुकोष केंद्रीय कोषनी अंदर प्राणी कोष विषे अभ्यास करी हती। आजे आपणे सुकोष केंद्रीयनुं एक बीजुं उदाहरण एटले के वनस्पति कोष विषे वात करवाना छे। तो जे बेसिक डिफरंट हशे वनस्पति कोष नी अंदर अने प्राणी कोष नी अंदर ए पण तमने हुं कहेतो रहीश एटले पण ख्याल आवी जशे। ओके, तो सौ प्रथम बात करिए के जे आ बहारनुं जे छे, जे बहारनुं स्तर छे एने कहेवामां आवे छे कोष दीवाल। प्राणी कोष नी अंदर आपणे कोष दीवाल नी रचना विशे वात करीए छीए। प्राणी कोष नी अंदर कोष दीवाल जोवा मळशे नहीं, परंतु वनस्पति कोष नी अंदर कोष दीवाल जोवा मळे छे। तो आ एक बेसिक डिफरेंस। एना पछी जे अंदर छे, अंतरनो स्तर छे एने कहेवामां आवे छे कोष रसपत्र। मेरा वस्तु अंदर छे एने कोष रसपत्र तरीके ओळखवामां आवे छे। હવે એના પછી વાત કરીએ તો કે જે આપણને આ વસ્તુ દેખાય છે જે ક્યાં છે આપણને, તો એ છે પ્રણાપ સૂત્ર। તો આપણે જોઈએ કે વનસ્પતિની અંદર અને પ્રાણી કોષની અંદર શું ડિફરન્સ છે પ્રણાપ સૂત્રને ધ્યાનમાં રાખીએ। તો કે વનસ્પતિ કોષની અંદર જે પ્રણાપ સૂત્રોની સંખ્યા છે એ કેવી જોવા મળે છે, ઊંચી જોવા મળે છે। જ્યારે પ્રાણી કોષની અંદર જે પ્રણાપ સૂત્ર હોય છે એની સંખ્યા કેવી જોવા મળે છે, વધારે જોવા મળે છે। હવે વધારે અને ઊંચી જોવા મળે છે એનું કંઈક તો કારણ છે ને? તો એનું કારણ એ છે કે કારણ કે પ્રાણી કોષને જે ઊર્જા હોય છે એ વધારે ઊર્જાની જરૂર પડતી હોય છે, જ્યારે વનસ્પતિ કોષને એટલી બધી ઊર્જાની જરૂર પડતી હોતી નથી। તો સંખ્યાની આધારે પ્રણાપ સૂત્ર વનસ્પતિ કોષની અંદર ઊંચા જોવા મળે છે। હવે એના પછી એક આ બીજી રચના છે જેને આપણે હરિત કણ કહીશું। આપણે એની ડિટેલ ની અંદર વાત કરીશું, પણ હરિત કણ જે મુખ્યત્વે વનસ્પતિના અંદર જ વનસ્પતિ કોષની અંદર જોવા મળે છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ ભજવે છે, જેની અંદર થાઇલેકોઇડ ગ્રેનમ પણ જોવા મળે છે અને એની અંદર રંજક દ્રવ્યો પણ જોવા મળે છે, અને આ રંજક દ્રવ્યોની લીધે શું થાય છે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઝડપથી બને છે। તો આ જે વસ્તુ છે બંને તો શું છે, હરિત કણ છે એ વસ્તુ। ઓકે, એના પછી આ વાત કરીએ તો આ જે ગુલિકાય હવે ગુલકીકાયનું પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર શું ફરક છે, તો પ્રાણી કોષની અંદર તે વિસ્તૃત થયેલી જોવા મળતી નથી, જ્યારે વનસ્પતિ કોષની અંદર તે વિસ્તૃત થયેલી જોવા મળે છે। હવે એના પછી વાત કરીએ આપણે આ વસ્તુની જેને આપણે કહીશું કોષ કેન્દ્ર। આ જે વસ્તુ છે એને આપણે કહીશું કોષ કેન્દ્ર, એની અંદર આ છે એને કહીશું કોષ કેન્દ્રિકા। આપણને ખ્યાલ છે કે કોષનું જે નિયમન કરતું હોય છે એ કોણ કરતું હોય છે, કોષ કેન્દ્ર દ્વારા થતું હોય છે, જે કોષનું નિયમન થતું હોય છે એ કોષ કેન્દ્ર દ્વારા થાય છે। હવે એના પછી આ જે લંબાયેલો ભાગ છે એ શું છે, અંતઃકોષરજ્જા। હવે આપણે પ્રાણી કોષની અંદર જોયું હતું કે લીસી અને ખરબચડી, તો એનું બીજું પણ નામ છે કે કણિકામય અંતઃકોષરસજા, અને બીજું છે કણિકા વિહીન અંતઃકોષરસજા। કણિકા વિહીન અને કણિકામય, હવે કણિકામય એટલે જે આ જેની અંદર રિબોસોમ્સ આવેલા છે
એને આપણે કહીશું કણિકામય. ક્લિયર આ વસ્તુ? એના પછી છે કણિકા વહી, તો કે જેના અંદર રિબોસોમ્સ જોવા મળતા નથી તો એને આપણે કહીશું કણિકા વહી અંદર. હવે એના પછી આપણે વાત કરીએ તો કે આ છે ગોલગી પુટિકા. એ છે ગોલગી પુટિકા. હવે જે આ જે છે આ જે મોટું દર્શાવેલું છે એને આપણે કહીશું રસધાની. વનસ્પતિ કોષની અંદર એક જ રસધાની જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષની અંદર ઘણી બધી રસધાનીઓ જોવા મળતી હતી. વનસ્પતિ કોષની અંદર રસધાની એ મોટી જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષની અંદર નાની નાની રસધાની જોવા મળતી હતી. લેરા વસ્તુ તો આ થઈ રસધાની. હવે એના પછી વાત કરીએ આપણે તો એના પછી આજે ડોટ 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 દર્શાવી રહ્યો છું એ શું છે? કોષ રસ. જેમ આપણે પ્રાણી કોષના અંદર જોયું હતું એ ઘણી ક્રિયાઓ શું છે કે કોષ રસ દ્વારા થતી હોય છે, કારણ કે એની અંદર બધા જ પ્રકારના ઉત્સેચકો આવેલ હોય છે, એટલા માટે કોષ રસ પણ શું કરે છે, મદદરૂપ થાય છે. હવે એના પછી વાત કરીએ તો જે આ દર્શાવેલ છે આ છે લાઇસોજોમ. આ જે વસ્તુ દર્શાવેલી છે એ છે લાઇસોજોમ. આપણને ખ્યાલ છે કે ઘણા પ્રકારના ઉત્સેચકો દર્શાવે છે, જેનાથી શું થાય છે તો કે લાઇસોજોમ એ બધી ક્રિયાઓની અંદર મદદરૂપ થતો હોય છે. હવે એક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે આ જે રસધાની છે એ વનસ્પતિ કોષનો મોટે ભાગનું જે કોષને આવરે છે તો કે આવરતો ભાગ કયો છે તો કે રસધાની. રસધાની એ વનસ્પતિ કોષના મોટો ભાગ આવરી લે છે. ક્લિયર વસ્તુ? તો આ છે રસધાની. હવે આપણે વાત કરીએ તો કે આ જે વસ્તુ દર્શાવી છે તો એને કહીશું આપણે રેફાઇડના પટીકો. જે સોયાકાર જોવા મળે છે આપણે એનસીઆરટી બુકની અંદર આ વસ્તુ એડ કરેલી નથી, તમે આ વસ્તુ નોટ કરી લે. હવે એના પછી છે આ જે વસ્તુ છે એ ડ્રસના પટીકો. ડ્રસના પટીકો આ વસ્તુ જે દર્શાવેલ છે એને આપણે કહીશું ડ્રસના પટીકો. એના પછી આ જે વસ્તુ દર્શાવેલી છે જે જલેબી આકાર તમને દેખાય છે એને આપણે કહીશું સ્ટાર્ચ કણિકા. આપણને ખ્યાલ છે કે વનસ્પતિના અંદર જે ખોરાક સંગ્રહ થાય છે એ સ્ટાર્ચ સ્વરૂપે થતો હોય છે, એટલે શું કે સ્ટાર્ચ કણિકા છે મદદરૂપ થાય છે. તો આ વાત થી આપણે વનસ્પતિ કોષ જે સુકોષ કેન્દ્રીય કોષનું ઉદાહરણ છે. એ આ વસ્તુ